રાજ્યમાં ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત, 33 જિલ્લાના 243 તાલુકાઓમાં થયો વરસાદ, 5 ઇંચથી 10 ઇંચ વરસાદ પડ્યો હોય તેવા 7 તાલુકાઓ. સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 11 ઇંચ, માંડવીમાં 10 ઇંચ, વ્યારા વાલોદમાં 7.5 ઇંચ, વાંસદામાં 7 ઇંચ, વઘઈમાં 6 ઇંચ. નવસારીની પૂર્ણ અને અંબિકા નદીઓના જળસ્તરમાં ઘટાડો, પૂર્ણ નદી હજુ પણ ભયજનક સપાટી નજીક પહોંચી, અંબિકા નદી 24 ફૂટ પર. અમદાવાદમાં વાસણા બેરેજના 5 દરવાજા ખોલાયા, ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા બેરેજ દ્વારા દરવાજા ખોલાયા, 11,587 ક્યુસેક પાણી બેરેજમાંથી છોડાયું. જામનગરમાં પોલીસ જવાન અને તેમની પત્નીનો ઘરમાંથી મળ્યો મૃતદેહ, મૃતક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બજાવતો હતો ફરજ. સુરત શહેર ટ્રાફિક શાખાએ વિવાદાસ્પદ નિર્દેશ બહાર પાડ્યો, ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા જવાનોએ પોતાનું વાહન દૂર પાર્ક કરવાનું રહેશે, જો વાહન દૂર પાર્ક કરવામાં નહીં આવે તો કાયદાકીય પગલાં ભરાશે. હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે વધુ રાહતના સમાચાર, ફૂડ ટેક અવે સર્વિસની સમય અવધિ દૂર કરવાનો નિર્ણય ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું. ગુજરાતમાં કાળ બનતો કોરોના, 24 કલાકમાં નોંધાયા 1,033 કેસ અને કુલ કેસ 79,000 ને પાર, વધુ 15 લોકોને ભરખી ગયો કોરોના.